వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామి నారాయణ భగవానని. శ్రీ హరి కృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యాం మహారాజని జై. కథావార్త సాంభళనారా బధా జ భక్తోને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ 96 ભગવાન શ્રી હરિને કરિયાણા ગામ અત્યંત ગમી ગયું. ભગવાનને રહેવાની ઈચ્છા થઈ ગઈ, તેમ છતાં પ્રભુ ગઢપુર પધાર્યા. સરસ મજાની વાત આપણે શ્રવણ કરીશું. શ્રી હરિ રંગ ઉડાઈ રહે ભગવા દેન લગ આપ, એક પોસ દિયે ભર ભર પીછે દિયે અમાપ. શ્રી હરિ રંગ ઉડાઈ રહે ભગવા દેન લગ આપ, એક પોસ દિયે ભર ભર પીછે દિયે અમાપ. રાત અને દિવસ કેટલું વિચરણ કર્યા પછી ભગવાન શ્રીહરિ કરિયાણા પધાર્યા. કરિયાણાનો સત્સંગ, કરિયાણા ગામની પરિસ્થિતિ, આ બધું જોઈ ભગવાન શ્રીહરિ અતિ રાજી થયા. થોડા દિવસ નિવૃત્તિ લેવાનો વિચાર કર્યો. 2 મહિના સુધી ગામમાં રહ્યા. પ્રાગજી પુરાણીને બોલાવ્યા, શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કરાવ્યો. એકવાર કથા પૂરી થઈ, મહારાજ કે ફરીવાર, વન્સ મોર, બીજી વાર, ઉપરા ઉપર 7 વાર શ્રીમદ ભાગવતની પારાયણ કરાવી અને મહારાજે એક બેઠકે કથા સાંભળી. બોલો શું ભગવાન શ્રીહરિએ પોતાના જીવન દ્વારા પોતાના આશ્રિતોને ઉપદેશ આપ્યો. આપણું મન કથા વાર્તા સાંભળવામાં ક્યારે તૃપ્ત થવું જ ન જોઈએ. મહારાજનો કહેવાનો તાત્પર્ય આટલો જ હતો. આપણા કાન દ્વારા જેટલી ભગવાનની કથા સંભળાણીને એટલું જ આપણું જીવન સાર્થક છે. જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. ભગવાનની કથા વાર્તા સિવાયના બધા શબ્દો જગતના ઝેરથી ભરેલા શબ્દો છે. એમાં જગતના રાગ અને દ્વેષ છલકાય છે. એવા જગતના ઝેરીલા શબ્દો એ આપણા કાન દ્વારા જેટલા અંતરમાં જાય છે ને, એટલા અંતરમાં રાગ દ્વેષ વધે છે, આસક્તિને અહંકાર વધે છે, જન્મ અને મૃત્યુનું કારણ વધે છે. અને ભગવાનની કથાના શબ્દો, કથા સાંભળવી એ જુદી વાત છે. એક નાની વાત વચનામૃતની વાંચું. જુઓ, ઘણીવાર આપણે એટલે કે તમે ને અમે શાસ્ત્રોને સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ યથાર્થ નથી વાંચતા. સાંભળજો, જ્યાં જ્યાં વચનામૃતમાં કથાની વાત આવી છે ત્યાં બધી જગ્યાએ મહારાજે આ શબ્દો વાપર્યા છે. મેં બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો એટલે કહું છું. અત્યારે એક વચનામૃતની નાની વાત આપણે સાંભળીશું. વચનામૃત ગઢપુર અંત્ય પ્રકરણનું 24મું. અને વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું શું કારણ છે.
સત્સંગમાં પ્રગતિ મેળવવાનું શું સાધન છે? આનો ઇન્ડાયરેક્ટલી અર્થ એવો થાય. દુઃખની વાત એવી છે, જગતમાં પાંચમા ધોરણમાં કોઈ એક વર્ષ ભણે, કોઈ બે વર્ષ ભણે, કોઈ ફેલ થાય તો પાંચ વર્ષ ભણે એવું સાંભળ્યું છે, પણ કોઈ પાંચમા ધોરણમાં પચાસ વર્ષ ભણ્યો એવું સાંભળ્યું છે દાદા? પણ આ સત્સંગના ક્લાસમાં તો ઘણા એવા હોય, પચાસ વર્ષથી પડ્યા હોય ને, પચાસ વર્ષથી, પણ કયા ક્લાસમાં બેઠા હોય? ખાલી પહેલા ધોરણમાં જ હોય, બીજામાં ન પહોંચ્યા હોય. અને આ સત્સંગની રીતિ મર્યાદાઓ એવી છે, જગતમાં તેવું બે ત્રણ વાર ફેલ થાય તેને શિક્ષકો કાઢી મૂકે, આચાર્યો કાઢી મૂકે, પણ આ સત્સંગમાં તો પાછું કહીને કહેવાય નહીં જાઓ તમે. સત્સંગમાં પ્રગતિ કોની થાય છે, પ્રગતિ કેવી રીતે થાય છે સાંભળજો. બંનેના જવાબ શ્રીજી મહારાજ, પ્રગતિ કોની થાય છે અને પ્રગતિ કેવી રીતે થાય છે, તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ, કથા સાંભળવી જુદી વાત છે અને પ્રીતિથી સાંભળવી એ જુદી વાત છે. સાચી વાત ને? કથા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય અને કામ ક્રોધ લોભાદિક દોષનો નાશ થાય. આમાં કશું બાકી રહ્યું દાદા? સત્સંગમાં પ્રગતિ કરવા માટે કશું બાકી રહ્યું? કથા સાંભળવામાં જેટલી પ્રીતિ વધારે એટલો જગતનો અભાવ થાય, જગતનો અભાવ એટલે જગત જેટલું બહાર નીકળી જાય એટલા કામ ક્રોધાદિક બહાર નીકળી ગયા, તો પછી અંદર રહ્યું શું? અંદર મહારાજ તો બેઠા જ છે. ઈશ્વર જીવાનામ હૃદય શેરજુન તિષ્ઠતિ, ભગવાનને રહેવાનું ઘર તો આપણું હૃદય છે. આ તો હૃદયમાં નથી દેખાતા એટલા માટે આપણે આંખોથી ભગવાનના દર્શન કરીએ છીએ. કોઈ ગઝલકારે લખ્યું છે ને, નયનને બંધ રાખે ને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. આંખો બંધ કરી અંતરમાં હૃદયમાં પરમાત્માની મૂર્તિ જેને દેખાય છે ને, મુક્તાનંદ સ્વામીએ પ્રભાત્યાની અંદર પણ લખ્યું હે, એક કોટી રવે ચંદ્રની કાંતે જાખે કરે, કોટે રવે ચંદ્રની. એક ચંદ્ર નહીં, કેટલા ચંદ્ર ગણાવ્યા? એક કોટે રવે, રવિ એટલે સૂર્ય, કરોડ સૂર્ય અને કરોડ ચંદ્ર એની કાંતિ પણ ક્ષીણ થઈ જાય. એક કોટે રવે ચંદ્રની કાંતે જાખે કરે, એવા તારા ઉરવિશે એ નાથ ભાસે, હે ધ્યાન ધર, ધ્યાન ધર, ધર્મના કુવારનું. મુક્તાનંદ સ્વામી એમ કહે, એકાદ વાર તો સવારે વહેલા જાગી, આંખો બંધ કરી, પદ્માસન લગાવી અને મૂર્તિમાં મન પરોવી, એકાદ વાર તો ધ્યાન કરો. એકાદ વાર તો આ પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં મહાસુખ રહ્યું છે, ઇતિહાસની બહુ સત્ય ઘટના છે. કોહિનૂર હીરો જે ગામમાંથી નીકળ્યો ને, કોહિનૂર હીરો, આ સત્ય ઘટના છે દાદા, હા, ઇતિહાસ નોંધે છે. દક્ષિણ ભારતમાં ગંતુર જિલ્લાની અંદર ગોલાકોંડા કેવું નામનું કંઈક ગામ, એ ગામની અંદર અતિ ગરીબ પરિવાર, એને એક સંત મળ્યા, સંતની સેવા કરી. સાધુએ એને કહ્યું, ભાઈ તું આટલો બધો દુઃખી કેમ છે, તારા ઘરમાં તો અપાર સમૃદ્ધિ છે, પણ બાપજી ક્યાં છે, તને એમ નહીં દેખાય, તારા ખેતરમાં ખોદવાનું શરૂ કર, અપાર સમૃદ્ધિનો ભંડાર નીકળશે. આ ગરીબ માણસ થોડું ખોદ્યું, એને થયું કે આમ કંઈ થોડું મળવાનું છે, બાપજી તો બોલીને જતા રહ્યા, અને એમ જો સમૃદ્ધિ મળી જતી હોય તો બાપજી જ ખોદીને ના લઈ લે, આને તો અવળું લીધું, મરી ગયો થોડા દિવસમાં. અને એ જ ગામમાં
એ સંતની આંગળી ચીંધેલા ખેતરમાંથી સમૃદ્ધિની મોટામાં મોટી ખાણ જેને આખી આખી દુનિયા અત્યારે કોહિનૂર હીરો ઓળખે છે ને, એમાંથી જ નીકળ્યો. થોડી મહેનત કરી હોત, થોડું વધારે ખોદી લીધું હોત તો શું દશા થાત દાદા? આપણી પણ મુસીબત આવી જ છે. અંદર થોડા ઉતરવાનું છે, થોડી અંતરદ્રષ્ટિ કરવાની છે, થોડું પાછું વળવાનું છે અને મહારાજની મૂર્તિને હૃદયમાં નિહાળવાની છે. પાંચ વાર માનસી પૂજા કરીએ, ધર્મ નિયમ પાળીએ, ભજન ભક્તિ કરીએ, ધીરે ધીરે ધીરે, ડોળું પાણી હોય ને તળિયું ન દેખાય પણ એ પાણીમાં પાણી શાંત થાય, પાણી શાંત થાય. અસ્થિર પાણી હોય ને એ ચોખ્ખું હોય ને તો પણ ન દેખાય. પાણી માટે બે શરત મેન છે, પાણી શાંત થાય અને પાણી શુદ્ધ થાય તો જ એમાં પડેલી વસ્તુ દેખાય. અમે સિસલ્સમાં ગયા, આખી દુનિયામાં સારામાં સારા જે દરિયા કહેવાય છે ને એમાંનો એક દરિયો ત્યાં છે દાદા. એ દ્રશ્ય જે જોયું, બોટ ચાલતી હોય, કેટલું ઊંડું હોય તો દરિયાની અંદર એટલું ચોખ્ખું તમને તળિયું દેખાય તમે ઉપરથી નીચેના કાંકરા ગણી શકો દાદા. તમે ક્યાંય જોયું છે આવું દ્રશ્ય? આટલું ક્લીન, આટલું ચોખ્ખું, આટલું શાંત, આટલું સ્થિર પાણી કેનું? પાછું દરિયાનું. આશ્ચર્ય લાગે આપણને, પણ જોયું છે અમે અને તમને વાત કરીએ છીએ. પાણી શુદ્ધ થાય અને પાણી શાંત થાય ત્યાર પછી જ એની અંદર પડેલી વસ્તુ દેખાય. એમ આપણું મન શાંત થાય અને શુદ્ધ થાય. વિજ્ઞાન એમ માને છે કે માણસના મનમાં બહુ ઓછા સમયમાં, અત્યારે વિજ્ઞાને માપેલું આ યંત્ર પ્રમાણ છે, મુક્તાનંદ સ્વામી જેમ હાથમાં ધૂળની મુઠ્ઠી લીધી અને રજકણ નીચે ખેર્યા એવી રીતે માણસના મનમાં હજારોના હજારો સંકલ્પ એક સાથે ઉઠી રહ્યા છે. ફુવારામાંથી પાણી નીકળે ને એમ સંકલ્પો પડી રહ્યા છે. એને શું કરવાનું છે? આપણે શાંત કરવાનું છે અને શાંત કર્યા પછી શું કરવાનું છે? શુદ્ધ કરવાનું છે. પાણી ડોળું હોય ને એ શાંત થઈ જાય ને પછી એનો સ્વભાવ છે દાદા, એમાં જે ડોળ હોય, કીચડ હોય, કચરો હોય, ધીરે 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 શું થશે? બધો એકદમ તળિયે બેસી જશે અને થોડા દિવસમાં એવું ચોખ્ખું પાણી થઈ જશે ને ડોળું પાણી પણ શાંત કરી દો તો શુદ્ધ થઈ જશે. શુદ્ધ કરવાની આ બહુ નાની શરત છે. આપણે ત્યાં સુધી વાત છે, પૂજામાં અડધો કલાક શાંત થઈ જાઓ. મણિલાલ ભાલજા સાહેબ ખૂબ આધ્યાત્મિક ઊંચી ભૂમિકા સુધી પહોંચેલા, એમના શિષ્યોને વારંવાર કહેતા, પહેલાં શરીર શાંત થાય, ત્યાર પછી ઇન્દ્રિયો શાંત થાય, ત્યાર પછી અંતઃકરણ શાંત થાય અને અંતઃકરણ જ્યારે શાંત થાય ત્યારે જ ભગવાનની મૂર્તિનો અંતરમાં અનુભવ થાય. એટલે આપણે પૂજામાં સ્થિર બેસવાનો મહિમા છે, કથામાં સ્થિર બેસવાનો મહિમા છે. કારણ કે દેહથી શાંત થઈએ તો જ ઇન્દ્રિયો અને અંતઃકરણ સુધી શાંતિ જવાની છે. અને આ પાશ્ચાત્ય દેશ કેવા છે બધા, તમને એક સેકન્ડ પણ શાંત થવા દેતા નથી. કેટલી સરસ અને વેધક અને માર્મિક મહારાજની આ વાત છે. કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ ક્રોધાદિક દોષનો નાશ થાય. હવે સાંભળજો, અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તો તેની કોરની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહીં આવે. કાર્યાણીનું વચનામૃત 12મું, એમાં પણ મહારાજે આવી જ વાત કરી. ભગવાન સ્વામિનારાયણે એકવાર નહીં, બે વાર નહીં, ઉપરા ઉપર 7-7 વાર કથા સાંભળી. 2 મહિના થયા મહારાજને થયું, ખૂબ કથા વાર્તા સાંભળી, થોડા ઉત્સવો કરીએ, દેશ દેશાંતરના ભક્તોને, મુક્તાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતોના મંડળોને બોલાવ્યા અને મહારાજે વસંત પંચમીનો સમયો એટલે કે ભવ્ય રંગોત્સવ કર્યો, જેની કથાનું પણ આપણે શ્રવણ કર્યું. રંગોત્સવ પૂરો થયો. શ્રીહરિ રંગ ઉડાઈ રહે,
ભગવા દેન લગ આપ, રંગ ઉડાડ્યો, ઉત્સવ ખૂબ કર્યો અને પોતે પોતાના હાથે ખોબા ભરી ભરી ભગવા પલાગ્યા. ભગવા એટલે ઉત્સવોમાં, ખાસ કરીને હોળીના ઉત્સવમાં ધાણી, ખજૂર, દાળિયાની જે ભેટ આપવામાં આવતી ને એટલેનો પ્રસાદ આપવા લાગ્યા. ખોબા ભરીને ભગવા આપવા લાગ્યા. પ્રથમ દરેકને એક પોષ ભરી ભરીને આપ્યા, એક એક ખોબો આપ્યો. પછીથી તો પુષ્કળ આપવા લાગ્યા. હરિભક્તો હુંડલા ને હુંડલા લાવ્યા. મહારાજે હરિભક્તોને અમાપ આપવા લાગ્યા. પહેલા સંતોને ફગવા આપ્યા, પછી દરબારોને આપ્યા, પછી હરિભક્તોને આપ્યા અને પછી બીજા માણસોને પણ આપ્યા. આવી રીતે ઉત્સવ કર્યો. સંતોને આપ્યા, હરિભક્તોને આપ્યા, બરાબર, બીજા જે દર્શનાર્થી હતા એને પણ આપ્યા. દૂર ઉભેલા બહેનોને પણ થાય ને કે અમને પ્રસાદી મળે, તો મહારાજની સામે જોવા લાગ્યા. બાઈઓનો મોટો સમૂહ હતો, તેને ઘણા હેતથી સહુના ભેળા ફગવા આપ્યા. એક મોટો ટોપલો હતો, મહારાજે હાથ નાખી ટોપલો પ્રસાદીનો કરી આપ્યો અને કીધું આ બહેનો મોકલી આપો, જાઓ બધા બહેનો વેચી લેજો. જોયું, પ્રસાદી પણ કહેવાય અને સત્સંગની મર્યાદા પણ સચવાણી. ત્યાં ખોબો ખોબો ભરીને ન આપવા ગયા, પોતે ભગવાન છે, આપી શકે છે, પણ તેમ છતાં મહારાજની દરેક લીલા આપણને સમજાવવાને માટે છે. અને તે પછી સ્નાન કરવા ચાલ્યા. નદી તો પાસે જ હતી, શ્રીહરિને સંતોએ ત્યાં સ્નાન કર્યું. આ કાળુભાર નદી નદીનું નામ છે કાળુભાર નદી, અને આપણા શાસ્ત્રમાં એનો મહિમા કાલિંદી તરીકે છે. કાલિંદી એટલે યમુના, યમુના નદી એનું નામ છે કાલિંદી, કારણ કે એ કાળા રંગની હોવાને કારણે કાલિંદી નામ પડ્યું. આ કાળુભાર નદી પણ એવી સરસ મજાની હતી. શ્રીજી મહારાજને કરિયાણા ગામ અતિશય ગમ્યું, એના બે કારણ હતા. એક તો આખા ગામમાં સત્સંગ હતો અને બીજું કારણ કે આવી સરસ મજાની નદી વહેતી હતી, બાજુમાં મોટો પર્વત હતો. સાગરમાં અનેક વાર વનવિચરણમાં વાત આવી, જ્યાં પહાડ હોય, જ્યાં મોટી નદી હોય, જ્યાં જંગલ જેવું હોય, જ્યાં ઝાડ અને વનરાઈ હોય, ત્યાં નીલકંઠ વર્ણીને રહેવું અતિશય ગમતું. જ્યાં મોટા બંગલાઓ હોય, મોટું નગર હોય, મોટો મહેલ હોય, ત્યાં નીલકંઠ વર્ણીને રહેવું ગમતું નહીં. સહજ ભગવાન શ્રીહરિના જીવનમાં આવો વૈરાગ્ય હતો. આ કાળુભાર નદી, એના કાંઠે એક આશ્ચર્ય આપણા સંપ્રદાયનું છે, જગજાહેર છે, દુનિયામાં જાણીતું છે. આ તો ભારતની અંદર આવા આશ્ચર્યો છે, જો અમેરિકામાં આવા આશ્ચર્ય હોય ને મોટા મ્યુઝિયમ બની જાય, દુનિયાભરના લોકો ત્યાં જોવા આવે. કાળુભાર નદીના કાંઠે મહારાજ પધાર્યા છે. ઘણા બધા હરિભક્તો મહારાજની સાથે છે. ઇતિહાસ એવો છે, એમાં કોઈક વટેમાર્ગો નીકળ્યો છે, વાંસળી બાંધી છે. બ્રહ્માનંદ સ્વામીએ જોયું અને બ્રહ્માનંદ સ્વામી મહારાજને મેણું માર્યું, અરે મહારાજ, કૃષ્ણ અવતારમાં કૃષ્ણ પ્રભુએ તો વાંસળી વગાડી હતી, પ્રભુ આપ તો ક્યારેક વાંસળી વગાડો. મહારાજ કે સ્વામી લાવો તો વગાડી. અને બ્રહ્માનંદ સ્વામી ઈશારો કર્યો, સરસ મજાની વાંસળી હતી મહારાજને આપી અને ભગવાન શ્રીહરિએ વાંસળીના સૂર એવા છેડ્યા, મુરલી એવી વગાડી, એવી વગાડી, મહારાજનો મુરલીનો સૂર સાંભળી નદીનું પાણી થંભી ગયું. સંધ્યાનો સમય હતો. આખા ગામની અંદર ગાયોના ધણ હતા એ ખેંચાઈ આવ્યા. એવું અદ્ભુત મહારાજે વાતાવરણ ઊભું કર્યું, જાણે કે વૃંદાવન ખડું થઈ ગયું. મહારાજે એવી મુરલી વગાડી, બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન પણ લખ્યું, વાલે વગાડી છે વાંસળી રે કાલિંદીને તીર. મહારાજે મુરલી વગાડી, સંતો ભક્તોને મુગ્ધ બનાવી દીધા. પછી મહારાજ બેઠા. કહેવાય છે મહારાજે છેડેલા મુરલીના સૂર એવા છેડાયા, એવા છેડાયા. કૃષ્ણાવતારમાં તો મુરલી વાગી હતી એનો પુરાવો કંઈ ન રહ્યો, પણ મહારાજે તો હરિભક્તોના હૃદય સુધી નહીં, એ કાળમીંઢ પથ્થર હતો નદીના કિનારાનો, એ પથ્થરની અંદર એ સૂર પકડાયા, સૂર રેલાયા, સૂર ઉતરી આવ્યા. અને એ મહારાજ જે પથ્થર ઉપર ઊભા હતા એ પથ્થરની અંદરથી આજે પણ મધુરો મેલોડિયસ ટોન નીકળવા લાગ્યો. એવી પણ કથા છે કે સંધ્યાનો સમય હતો અને ભગવાન શ્રીરે ત્યાં હતા, આરતી કરવાની હતી, ઝાલર વગાડવાની હતી. મહારાજ કે
અમે ઝાલર અહીંયા વગાડો, પણ મહારાજ કેવી રીતે ઝાલર વાગે? છે તો નહીં ઝાલર, હોય બેલ હોય ઘંટ હોય તો વાગે ને. મહારાજે કહ્યું, લો આ પથ્થર વગાડવાની અંદર ઝાલર. ને આમ જ્યાં અવાજ કર્યો ત્યાં તો એવો રણકી ઉઠ્યો અવાજ, ઝાલર વાગતી હોય મંદિરની એવો અવાજ આવ્યો. એટલા માટે એ પથ્થરનું નામ પડ્યું ઝાલરિયો પથ્થર. આપણે જે કથા શ્રવણ કરીએ છીએ, આ કરિયાણા ગામની અંદર મહારાજ 2 મહિના જે રહ્યા એ દરમિયાન કરેલી આ બધી લીલાઓ છે. પણ અન્ય શાસ્ત્રોમાં એ લીલા વિસ્તારથી હોવાને કારણે સાગરમાં એ લીલાનો સમાવેશ થયો નથી. 2 મહિના દરમિયાન મહારાજે ઘણી બધી લીલાઓ કરી છે. એ પથ્થરને ઝાલરિયો પથ્થર કર્યો. આજે પણ ઘણા બધા લોકો ત્યાં જાય છે. અઢળક અપાર નદીના કિનારે પથ્થરો પડ્યા છે. બધા પથ્થર બોદા બોલે, પણ એક જ પથ્થર જે મોટો કાળમીંડ પથ્થર છે, જેના ઉપર મહારાજ ઊભા હતા, જેના ઉપર મહારાજની કૃપા દ્રષ્ટિ પડી હતી, આજે પણ લોકો ત્યાં, અમે પણ ગયા છીએ ગુરુજી સાથે, અમે પણ દર્શન કર્યા છે. પથ્થરને વગાડ્યો છે, આમ તમે પથ્થરને મારો ને તો જાણે મંદિરની ઝાલર વાગતી હોય ને દાદા, એવો સુર આજે પણ નીકળે છે. બોલો, કોઈ પથ્થરવિદો હોય, પથ્થરને જાણનારા હોય, એ પણ આશ્ચર્ય અનુભવે છે કે એક જ જગ્યાએ એક જ સરખા દેખાતા પથ્થરમાં આ એક પથ્થરનો સુર અલગ પડે, આ કોઈ ચમત્કાર વિના શક્ય નથી. બાકી ભૌતિક સાયન્સનું એવું માનવું છે કે જો એક પથ્થરમાં રણકો હોય તો બધામાં રણકો એક સરખો હોવો જોઈએ, નેચરલ છે. પણ આ નેચરલ નથી, આ ભગવાન શ્રીહરિની કૃપાનો પ્રતાપ છે. દુનિયાના બુદ્ધિજીવી માણસોએ પણ સ્વીકારી લીધું છે. અનેકવાર છાપાઓમાં, ન્યૂઝોમાં, મેગેઝિનની અંદર એના વિડીયો, ઓડિયો, ફોટો પ્રકાશિત થયો છે. તમને જો ટાઈમ મળે તમે ગૂગલમાં જોશો, મળશે જ કંઈક તમને. હું કહેવા એ માગું છું, ભગવાન શ્રીહરિ એ કાળુભાર નદીએ પધાર્યા છે સ્નાન કરવાને માટે. અનેક લીલાઓ મહારાજે કરિયાણા ગામમાં કરી છે. એક કરિયાણાની બહુ સરસ મજાની લીલા છે દાદા, જે અત્યારના લોકોને ગમે એવી છે, પ્રેરણા મળે એવી છે. કરિયાણાની અંદર ઘણા બધા ભક્તો હતા, દેહા ખાચર હતા, કાળુ મકવાણા હતા. કાળુ મકવાણા અતિશય ગરીબ હતા. મહારાજ કરિયાણા પધાર્યા, બધા ભક્તોને દર્શનનો, પધરામણીનો લાભ મળે. કાળુભાઈના મનમાં પણ થાય, મહારાજ એકવાર મારા ઘરે પધારે તો સારું. એમાં એકવાર મહારાજે કૃપા કરી, મહારાજ પધાર્યા. નાની એવી ઝૂંપડી, સાંજનો સમય હતો, એ ગોલકા જેવી ઝૂંપડી અંદર મહારાજ તો આવ્યા. ભગવાન તો ભક્ત વત્સલ છે, મહારાજને મોટો મહેલ કે નાનું ઝૂંપડું એ નથી, પણ કાળુ મકવાણાના મનમાં એટલો બધો ક્ષોભ થાય છે કે આ મહારાજ રાજા મહારાજાઓની ત્યાં જાય, સોનાના સિંહાસન ઉપર બેસતા હોય, અને એ મહારાજ મારા ઘરે કોથળા ઉપર બેઠા, કેવું લાગે? મનમાં એટલો બધો ક્ષોભ હતો, સંકોચ હતો. કહેવાય છે કાળુ મકવાણાના પત્ની પણ દર્શન કરવા ત્યાં બાજુમાં ઊભા હતા. કાળુ મકવાણાના પત્નીને મહારાજે પૂછ્યું કે હમણાં ક્યાં ગયા હતા? અરે મહારાજ, ગામમાં નટ આવ્યા છે ને, તો આજે રસ્તામાં આવતી હતી, નટ ખેલ કરતા એ જોવા ઊભી રહી ગઈ. મહારાજ કે શું ખેલ કરતા હતા? અરે મહારાજ, ખેલ તો એવો જમાયો હતો, આખું ગામ ભેગું થયું છે, પણ શેનો ખેલ હતો બોલો તો ખરા? મહારાજ, લોઢામાંથી સોનું કરતો હતો નટ. મહારાજ હસવા લાગ્યા. પછી, અરે શું મહારાજ, એમ કંઈ થતું હશે? એ તો તમારા જેવો કોઈ સાચો નટ હોય ને, કોઈ નટવર હોય, એ કરી શકે. કાળુ મકવાણે હાથ જોયા, અરે મહારાજ, આપ તો દીનાનાથ છો, કંઈક અમારા ઉપર દયા કરો, અમે પણ તમારી કંઈક નાની મોટી સેવા કરી શકીએ. મહારાજ કેલાય, લોઢું છે તારા ઘરમાં કંઈક? એક મોટી કોસ પડેલી, ગરીબ ઘર, બીજું શું હોય લોઢાની વસ્તુ? વાસણ પણ ત્યારે ઠીકરાના વપરાતા. એક મોટી કોસ, એ દૂર હશે ખોદવાનું કામ કરે, એ કોસ લઈને આવ્યા, મહારાજ પાસે મૂકી, અને મહારાજે જેમ નજર નાખી, દ્રષ્ટિ પડતાની સાથે આખી સોનાની. હા, એ કોસનું વજન કેટલું હોય? સોનું તો તોલામાં જોખાય, ગ્રામમાં જોખાય, અને આ કોસ કેટલી? એ તો દાદા જૂનવાણી કોસ, પાછી કિલોમાં નહીં, મણથી વધી જાય આગળ, વજન જોયો છે ને એનો? આખી કોસ સોનાની. હા, કાળુ મકવાણાની આંખો ફાટી, અરે મહારાજ આ શું? મહારાજ કે અમે આપ્યું, હવે તારે કરવાનું. કાળુ મકવાણા મૂંઝાયા, પણ મહારાજ આ ઝૂંપડામાં આ સોનું હાચવશું ક્યાં? આના માટે તિજોરી જોઈએ, દરવાજા મજબૂત જોઈએ, નકર આ તો કોઈ ઘર ભાંગે ને અમને મારી નાખે. મહારાજ કી તારી જવાબદારી, અમારી નહીં, અમે તો તને આપી દીધું.
કાળુ મકવાણાની પત્ની બોલી, એક કામ કરો ને, આપણે સોનીને ત્યાં વેચી આવો ને, પૈસા આવી હારામ હારું. કાળુ મકવાણાની વાત ગમી. હવે લઈ જવી કેમ? ગામની વચ્ચેથી નીકળવાનું, સોની તો ગામની વચ્ચે ભાગોળ મારે, આ ઝૂંપડું તો ગામની બહાર, કેમ જવું? એ પણ ડર લાગે ગામના કોઈ માણસની નજર પડી જાય, મોટો માલ લઈને જતો હોય છે ને. બહુ સમજવા જેવી વાત છે. મુંબઈના શેઠ ઊંઘ જ ન આવે, આખી રાત અલમારીમાં, બરાબર અટારીમાં લટાર જ માર્યા કરે. અટારીમાં આમ જાય આમ જાય આમ જાય, આખી રાત બધા ઘસઘસાટ ઊંઘે. કોની જોડે વાત કરું? ત્રીજા માળની અટારીમાં આમથી તેમ આમથી તેમ, મનમાં શું વિચાર, શું ચિંતા, શું ઉપાધિ ચાલે છે, ઊંઘ નથી આવતી, બેચેન છે માણસ. અને એમાં એને અવાજ સંભળાયો. અવાજ શેનો સંભળાયો ખબર? ત્રીજા માળથી એને અવાજ સાંભળ્યો, નીચે ગેટ ઉપર પેલો વોચમેન બેઠેલો ને, એ એવો ઘસઘસાટ ઊંઘે, એના નસખોરા ત્રીજા માળે સંભળાય. એક તો મનમાં ક્રોધ હતો, અને પેલા શેઠ ઉતર્યા ફટોફટ નીચે. હા, નીચે આવીને જુએ પેલો વોચમેન એવો ઊંઘે, ગેટ પર બેઠો બેઠો, પોતાને ઊંઘ આવતી નથી ને, આને બમણી ઊંઘ આવે છે. હવે છોડ્યા ને, હાથમાં લાકડી હતી, સટ દઈને લાકડી મારી, તને ઊંઘવા રાખ્યો છે અહીંયા, સોને કે લીએ યહાં રહેતે હો, પતા નહીં હે, તુમ્હારી ડ્યુટી ચાલુ હે. પેલા નોકરને ઠપકો આપતા આપતા કહ્યું, ઇતના સોના, તુમ ડ્યુટી પર હો, પતા નહીં તુમે ઇતના સો રહે હો, ઇતના સોના કેસે હે તુમ્હારે પાસ. ત્યારે પેલો નોકર હતો, બીજું તો શું બોલે, એણે કહ્યું કે શેઠજી એક વાત કરું, હા, તુમ્હારે પાસ, આપકે પાસ ઓ વાલા સોના હે, ઓર મેરે પાસ એ વાલા સોના હે, તમારું સોનું તિજોરીમાં છે, મારું સોનું, આપકે પાસ ઓ વાલા સોના હે, શેઠ કે ભીતર રખતે હો, ઓર મેરે પાસ એ વાલા સોના હે, જબ ચાહું તબ સોના. આટલું બધું સોનું લઈ કેમ જવું? મહારાજ કે અમે તમને આપ્યું, હવે જે કરો તે. કોથળો ગોત્યો, કોથળામાં બરાબર વીટ્યું, અને આ બાજુ આવ્યા, સોનીએ દુકાન બંધ કરી દીધેલી, અને સોની કંઈક ઘરના કામમાં લાગી ગયેલો. આને કીધું, મહાજન મહાજન, એક કામ, અરે ભાઈ શું કામ છે? હવે આ નાનો માણસ, એને કંઈ દાદ આપે સોની, બોલ શું કામ છે? અત્યારે રાત્રે આવ, એક બાજુ આવો ને. અરે બોલને અહીંયા એક બાજુ શું, માણ માણ સોનીને મને આવતી, એક બાજુ સોની આવ્યો, બધાની વચ્ચે તો ખોલાય નહીં. એક બાજુ આવ્યો અને પેલો કોથળો ખોલ્યો, અને જ્યાં આટલી મોટી કોસ આખી આમ સોનાની જોઈને, ત્યાં તો આ તો ગામડાનો સોની હતો, જેણે હે 5 તોલા 10 તોલા સોનું જોયું હોય, આ તો આખી કોસ સોનાની, પેલો 100 સોનું આટલું બધું સોનું કરતો કરતો ત્યાં જ ટપ દે ડાડો પડી ગયો, બૂમ પાડી આડે. ઘરવાળા દોડ્યા બધા, આનું ભોપાળું ખુલ્લું થવાનું હતું, આણે તો ફટોફટ કોતળો બાંધ્યો, સોનીનું જે થવું હોય તે થાય, અને ત્યાંથી દોટ મૂકીને મહારાજ પાસે આવ્યા. મહારાજ કે શું થયું, વેચાઈ ગઈ? અરે મહારાજ દયા કરો, દયા કરો. શું દયા કરીએ? આ સોનાને પાછું લોઢું બનાવી દો. મહારાજ કે કેમ? અરે મહારાજ, પેલો સોની તો આને જોઈને એની આંખો ફાટી ગઈ, એ તો મરવા જેવો થઈ ગયો, એકનો તો પ્રાણ જાય એવું લાગ્યું, અને જો ધ્યાન નહીં રાખો તો મારો એ જશે, આ ઘરવાળા બધાનો પ્રાણ જશે, આ સોનાએ તો કેટલાને મરાવી નાખ્યા ને કેટલાને મરાવી નાખશે. એના કરતા મહારાજ, આ ઝૂંપડામાં જેવું ભજન થાય છે એવું ક્યાંય ભજન થતું નથી. શ્રીજી મહારાજ પાસે બે કર ગરવા લાગ્યા, મહારાજ લોઢું બનાવી દો, અમારે સોનું નથી જોતું. મહારાજે ફરી દ્રષ્ટિ કરી, સોનાનું પાછું લોઢું થઈ ગયું. પણ શ્રીજી મહારાજે આ વાત ઘણીક વાર સભામાં કરી, કાળુ વાવડીએ કાળુ મકવાણા પાસે પણ આ વાત મહારાજે કરાવી. એટલા માટે મહારાજ એમ બોલ્યા કે ભગવાનની માયામાં આખી દુનિયા, મોટા મોટા દેવતાઓ પણ ફસાય છે, પણ આ ગરીબ હરિભગત, ઝૂંપડામાં રહેનારો હરિભગત, અમે માયા ફેલાવી અને અમારી માયામાં પણ બંધાયો નહીં. બોલો, આશ્ચર્ય કહેવાય ને દાદા? આવા કાળુ મકવાણા બહુ સારા હરિભક્ત હતા, દેહા ખાચર પણ બહુ સારા ત્યાંના ભક્ત હતા, કરિયાણા ગામના. એની નિષ્ઠા તો એવી જબ્બર હતી, પહેલા ગામના મોટા દરબાર ડાયરાઓ ભરે, અફીણ કહુંબો ઘોળાય, આખું ગામ ભેગું થાય, વ્યસનોમાં ફેસનોમાં એવા ડૂબેલા હતા. એનો જૂના ગુરુ હતો કન્હીરામ, જૂના ગુરુ હતા, ગામ ગુરુ હતા. દરબારની હામાં હા કર્યા કરે, દરબાર કહુંબો અડધો દરબાર પીવે ને અડધો બાપુ પીવે,
અને પાછા વાતો કરે. પેલો ગાંજો હોય કહુંબોની છે, નાળ બહુ લાંબી રાખી હોય, પાછા વાતો કરે. શું કોઈ કે બાપુ તમે આટલી બધી નાળ કેમ લાંબી રાખી? તો કે વ્યસનોથી દૂર હારા. પાછો શું કરતો હોય? પીવાનું અને બોલવાનું શું? દૂર હારા. લો આવા ગામ ગુરુ કન્હીરામ, એને સમાચાર મળ્યા કે મારો ચેલો દેહખાચર એણે સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી છે તો ભગત થઈ ગયો છે. દોડતા દોડતા બાપુ ગમે ત્યાં ગયા છે ત્યાંથી આવ્યા. અને એ સમયમાં સાંજે ભાઈ બધા દરબારો ડાયરો ભરીને બેઠેલા, પણ હવે ડાયરો બદલી ગયો, હવે તો સત્સંગની વાતો થાય, ભગવાનની વાતો થાય. ત્યાં કંઈ અફીણ બફીણ હતું નહીં. અને ત્યાં કન્હીરામ આવ્યો. આ દરબાર હતા એમાં સત્સંગી થયા, વિવેકી હતા, એને વિવેકથી આદર આપ્યો, સત્કાર આપ્યો. અને આનંદભાઈ વાત કરી, હું તો તને કંઠી પહેરવા આવ્યો છું, તારે મારી કંઠી પહેરવાની છે, આપણે પહેલાં કમિટમેન્ટ કર્યું છે. આણે કીધું, જો બાપુ હવે કંઠી ગળામાં તો સ્વામિનારાયણ ભગવાનની પહેરી લીધી, પણ તમને બહુ કંઠી બાંધવાનો શોખ હોય તો મારો ટાટિયો લાંબુ કરું છું, મારે ટાટિયે કંઠી બાંધી દો. કન્હીરામ ત્યાંથી ત્યાંથી પૂછડી ભાગી ગયો. આ ગળું તો મેં ભગવાન સ્વામિનારાયણને આપી દીધું, પણ હવે તમે બહુ આગ્રહ રાખો છો કંઠી પહેરાવાનો, તો મારો ટાટિયો લાંબો કરું, ટાટિયે બાંધો કંઠી. બીજું શું? આવી નિષ્ઠા હતી દેહાખાચરને. કાળું મકવાણા મીણબાઈની તો વાત જ ના થાય. એક એક કરતા મોટા મોટા મુક્તો કરિયાણામાં થયા. નદીએ પ્રભુ સ્નાન કરવા આવ્યા. કાળુભાર એ નદીનું નામ છે. એ જ નદીના કિનારે પેલા ઝાલરિયા પથ્થર આજે પણ છે. ઘણા ભક્તો દર્શન કરવા જાય છે. આજે પણ ઝાલર જેવો રણકાર એ પથ્થરમાંથી નીકળે છે. મહારાજે સ્નાન કર્યું, સંતોએ ત્યારબાદ સ્નાન કર્યું. ત્યારબાદ દરબારો અને બીજા હરિભક્તો ત્યાં નાહવા આવ્યા. જ્યારે સહુ નદીમાં નાહવા લાગ્યા, નદી રંગારંગ થઈ ગઈ. શ્રીહરિની પ્રસાદી રૂપ જે રંગ હતો તેને નદીએ સાગર સુધી પહોંચાડ્યો. તેનાથી તો સાગર પાવન થયો, ખુશખુશાલ થઈ ગયો અને સાગર કહેવા લાગ્યો. દરિયાને આનંદ થયો. સુખકંદ શ્રીહરિને ધન્ય છે, ધન્ય છે, મને અતિશય કૃતાર્થ કરવા માટે આ વખતે પ્રભુએ રંગલીલા કરી અને રંગ મારા સુધી પહોંચાડ્યો. આ પણ પ્રભુની કૃપા વિના શક્ય નથી. અરે પૃથ્વીએ કહ્યું, શ્રીહરિએ ધર્મભક્તિને ઘેર જ્યારથી જન્મ લીધો છે ત્યારથી મને પણ કૃતાર્થ કરી છે. શ્રીહરિવર સ્નાન કરી રહ્યા ત્યારે નદીના પાણીમાંથી બહાર નીકળ્યા. શ્રીહરિએ શરીરે જરિયાની વસ્ત્રો પહેર્યા હતા, વાજિંત્ર વાગતા હતા. પોતાને ઉતારે આવ્યા અને વરણીએ રસોઈ તૈયાર કરી ત્યારે ધર્મકુમાર શ્રીહરિ જમવા માટે બેઠા. કરિયાણાના દરબારને હરિભક્ત સમજીને શ્રીહરિ તેમની આગળ વચન કહેવા લાગ્યા. ગામના દરબાર એટલે ગામના રાજા ત્યાં બેઠા હતા. આ તમારું ગામ અમે કાયમ રહીએ એવું સુંદર છે. પહાડ અને નજીકમાં પાછી નદી, એના કિનારે ગામ વસેલું છે. આવું સ્થાન અમને બહુ ગમે છે. આપણા પૂજ્યપાદ ગુરુજીને પણ કોઈ પહાડ હોય, નદીનો કિનારો હોય, ઝાઝા ઝાડ હોય, આવું દ્રશ્ય હોય ને ગુરુજીને ખૂબ ગમે. એટલા માટે ગુરુજી અત્યારે લોયામાં રહે છે ને. કોઈ પણ પ્રકારની આધુનિક સુવિધા નથી. કેવી કાળઝાળ ગરમી પડે છે, પણ તેમ છતાં ગુરુજીને એ પ્રાકૃતિક વાતાવરણમાં, એ પ્રાસાદિક ભૂમિમાં રહેવાનું ખૂબ ગમે છે. આવું સ્થાન અમને ખૂબ ગમે છે. તમે બધા ભાઈઓ એક જ છો અને સત્સંગના વિવેકને સમજો છો. અમે બીજાને ક્યારેય આવું કહીએ નહીં. તમે તો સમજો છો એટલે તમને કહીએ છીએ. તમે બધા હરિભક્તો છો એટલે કહીએ છીએ. જે મોટા રાજાઓ કહેવાય છે તેમની હુકુમત આ ગામમાં નથી, એટલે કે આ ગામ તમારા કબજામાં છે. તેથી અમને ગમી ગયું છે. આ ગામમાં અમે કાયમને માટે પ્રગટ રહીએ તો પણ અમને કોઈ ઉપાધિ કરી શકે નહીં, કારણ કે આ ગામમાં તમારી હુકુમત છે. તમે સત્સંગી છો, સમજો છો, સત્સંગની રીતિ મર્યાદાને જાણો છો. અહીં અમે કથા વાર્તા કરીએ, સમયા કરીએ અને કોઈ હરિભક્તો આવે તો તેમને પણ ઘણું સુખ રહે. ઇહા કથા વાર્તા સમયા કરીએ જે હરિજન આવે તીન કો રહે સુખ અતિ તે.
ભજન અરુ સ્મરણ સંત સબ, ભજન અરુ સ્મરણ સંત સબ, સુખે કરે દિન રેન, કીર્તિ થુમારી હો વહી જુગ જુગ હી સુખ દેન. આ સ્થાનમાં અમે સમયા કરીએ, કથા વાર્તા કરીએ, ઇહા કથા વાર્તા સમયા કરીએ, જે હરિજન આવે તીન કો રહે સુખ અતિતે. ગમે એટલા ભક્તો આવે, જાજા માણસો ભેગા થાય, બધાને આનંદ થાય એવું ગામ છે. અને પાછું તમારું આ ગામ કેવું છે, બધા સંતો રાત દિવસ અહીં સુખપૂર્વક ભજન સ્મરણ કરે ને, તો સાધુને પણ ગમે, ભજન સ્મરણમાં સુખ આવે એવું છે. અને આવું જો આ ગામમાં થાય ને, તો યુગો સુધી તમારી કીર્તિ થાય, યુગો સુધી તમારો યશ ગવાય. હે શ્રીજી મહારાજ ઇનડાયરેક્ટલી ઘણું બધું કહેવા માંગે છે. દેશ પ્રદેશમાંથી હરિભક્ત કણબીને બોલાવીને ગામમાં વસાવો, તો તેણે કરેલી ખેતીમાં 10 ગણી ઉપજ આવે. 3 કોસ જેટલી ભૂમિ ઉપર અમે 1 સરસ ધામ બનાવીએ. અહીં આ ભૂમિમાં એવું ધામ બનાવીએ કે તેવું બીજે ક્યાંય ન હોય. જે જે મોટા રાજાઓ કહેવાતા હોય તેઓ પણ તે ધામને જોઈને ચકિત થઈ જાય. બડે બડે ભૂપ કહાવત જેતા, તખિત હોવે સબ જોઈ કે તેતા, હરિજન કોપુર એસો બનાવે, હરિજન કોપુર એસો બનાવે, અધર્મ જામે રતિ ન રહાવે, અધર્મ જામે રતિ ન રહાવે. હરિભક્તોનું જ ગામ એવું બનાવીએ તેમાં અધર્મ એક રતિભાર ન હોય. જો તમારું સદભાગ્ય હોય તો બધું એવું બને. આ ક્યારે બને? તમારું સદભાગ્ય હોય તો બને. અત્યારે જો તમે અમારું નહીં માનો તો પછી કોઈક દિવસ વિચાર કરજો. આગળ ઉપર પોતાના હિતનો વિચાર કરીને શું કહો છો તે જોવાનું રહ્યું. પણ ગયેલો સમય ફરીવાર આવતો નથી. કહેવાય છે ને, ઓપોર્ચ્યુનિટી નોક્સ ધ ડોર બટ વન્સ. જીવનમાં તક એક જ વાર આવે છે. તકને પકડતા શીખી જાય એ તકદીરને બનાવતા શીખી જાય. દાદા લખી રાખજો, તકને પકડતા શીખી જાય એ તકદીરને બનાવતા શીખી જાય. લેકિન તક કો પહેચાનના બડા મુશ્કિલ હૈ, ક્યોંકી તક કે આગે ટાલ હે ઓર પીછે બાલ હે. સમજાણું તમને? તક કે આગે ટાલ હે ઓર પીછે બાલ હે. ટાલવાળી વ્યક્તિને આગળથી પકડવા જાવ પકડાય? આ સિદ્ધ ભગત સમજી ગયા. તક આગળથી પકડવીને એક કામ અઘરું છે, એને તકને ઝડપી લે, આગળથી ઝડપી લે, આગળથી પકડી લે. પાછળ બાલ છે, પાછળ પકડવા જાય તો હું હાથમાં આવવાનું, જતી રહી હોય તક ત્યાં તો. એટલે તક આવે, ઓપોર્ચ્યુનિટી નોક્સ ધ ડોર બટ વન્સ. જીવનમાં તક દરેકને આવે છે. બહુ સરસ કોઈએ લખ્યું છે, આમ તો તમે સાંભળ્યું જ હશે, ફેંકેલું તીર, બોલેલો બોલ, વીતેલો સમય અને ગયેલી તક, જીવનમાં 4 વસ્તુ ક્યારેય રિટર્ન થતી નથી. નોન રિટર્ન, બરાબર, અનરિટર્નેબલ છે, રિટર્ન નથી થતી, રિવર્સિબલ નથી. 4 વસ્તુ, ફેંકેલું તીર, બોલેલો બોલ, વીતેલો સમય અને ગયેલી તક. શ્રીજી મહારાજને કેટલો ઉત્સાહ છે, ગામના રાજા સામે બેઠા છે. ભગવાન અને ભગવાનના મોટા પુરુષ ઘણી વાર ખૂબ રાજી થાય. કોઈ ગામને પસંદ કરે, કોઈ સ્થાનને પસંદ કરે, પણ સમાજના દરેક વ્યક્તિ એ ગામ કે સ્થાનને ઓળખી નથી શકતા. મહારાજે કેટલી સરસ વાત કરી, અમે ધામ બનાવીએ. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ પૃથ્વી પર તમારો યશ રહેશે. ન ધન રહે ન જો બન રહે, તુલસીદાસજી મહારાજ, ન ધન રહે ન જો બન રહે, ન ગામ રહે ન નામ, તુલસી જગ મે જસ રહે, જો કર દે કિસી કા કામ. આ સંસારમાં જે
કા સમાજ માટે જીવે છે અને કા સત્સંગ માટે જીવે છે એવા વ્યક્તિના નામ જ અમર થયા છે. પોતા માટે તો પશુ પણ જીવે છે, નથી જીવતા? કૂતરા બિલાડા બધા કોના માટે જીવે છે? અરે હવે તો કૂતરા પણ સારા કે વફાદાર બની ગયા, બીજા માટે જીવે છે. એટલે તમે જો કૂતરાની કિંમત વધવા લાગી ને માણસની કિંમત, કૂતરાઓ BMW માં ફરે છે અમેરિકામાં. અમેરિકામાં કૂતરા કેટલા લીલાલેર કરે તમે જોયું ને દાદા? હવે તો મોટી મોટી કંપનીના CEO કૂતરા બન્યા છે દાદા. બોલો, મિસ્ટર ડોગ કઈ બોલાવવું પડે. જે બીજા માટે જીવતા શીખી જાય એ જ સાચું જીવન છે. આ જીવનનો મર્મ છે. આ જીવનના મર્મને બહુ ઓછા લોકો સમજે છે. ભગવાને આપણું, આપણને આપેલું જીવન આપણા માટે નથી, આપણું જીવન કોઈકના જીવનને ઉજાળવા માટે જો વપરાઈ જાય તો આપણું જીવન ધન્ય બની ગયું. રાજા છે, મહારાજે કેવી સરસ મજાની વાત કરી, પણ હલ્યા નહીં, હા, ડોલ્યા પણ નહીં, બોલ્યા પણ નહીં, કશું બોલ્યા નહીં. મહારાજ કે હજી વિચારીને કેજો, હજી અમે તમને તક આપીએ છીએ, પણ આ વિચારે ખરા? આ અંગે દરબારોમાં કોઈ કંઈ સમજ્યા નહીં, તેથી શ્રીહરિએ વાત કરવાનું બંધ કર્યું. મહારાજને લાગ્યું હવે આ લોકો બોલે નહીં, મારે બોલવું ખોટું છે. મહારાજે જોયું, થોડું મહારાજે એમ કીધું, જો લોકો સાથ આપે તો આપણે કરીએ કોઈ મોટું ધામ. અહીંયા શ્રીહરિ જ્યારે જમી રહ્યા ત્યારે સંતોને દરબારોએ બધા જમવા બેઠા. તે દિવસ અને રાત કરિયાણામાં રહ્યા. બીજે દિવસે શ્રીહરિ ઘનશ્યામ ગઢપુર જવા ચાલ્યા. મહારાજ જ્યારે આ વાત કરતા હતા ત્યારે ગઢપુરના રાજાએ ભલખાચર ને જીવાખાચર બંને બાજુમાં બેઠેલા એના મનમાં ધબકારા વધી ગયા. એમ થયું કે જો આ હા પાડશે ને મહારાજ ત્યાં રહી જશે તો અમારે તો ગાંઠનું ગોપીચંદન જશે. પણ દરબારો કંઈ હલ્યા નહીં, કંઈ બોલ્યા નહીં. મહારાજને થયું હશે ભગવાનની ઈચ્છા. બહુ જીવનમાં સમજવા જેવી વાત છે. ભગવાન છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. ધારે તો કોઈના મન બુદ્ધિને બદલી શકે એટલી તાકાત છે, પણ ભગવાન તમને અને અમને શીખવાડવા માટે, શું શીખવાડવા માટે? વોટ ઇઝ ધ લાઈફ, જિંદગી એટલે શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લાઈફ? વેરી સિમ્પલ ડેફિનેશન, એવરી વન શુડ રિમેમ્બર. જીવન એટલે ધાર્યું હોય એવું ન થાય અને ન ધાર્યું હોય એવું ઘણું થાય, એનું જ નામ જીવન. આંસુઓના કાળા અક્ષરે સહુની લખાઈ જિંદગી, હસાવી રડાવી કંઈક ને ચાલી જવાની જિંદગી. આ જીવન એક બહુ કરુણાંતિકા છે. ટ્રેજેડી ઓફ ધ હ્યુમન લાઈફ એ છે કે દરેકને એમ લાગે કે બીજો સુખી છે ને હું દુઃખી છું. આ મોટામાં મોટી મિસ્ટેક છે. ખરેખર આ દુનિયામાં કોઈ સુખી છે? હવે મહારાજની ઈચ્છા હતી, તમે જુઓ, ભગવાન તો ભગવાન છે સર્વોપરી, પણ આપણને શીખવાડવા માટે. શું? કે આપણું ધાર્યું ન પણ થાય તો આપણે રાજી રહેવું. ક્યારેક આપણું ધાર્યું ન થાય, આપણે પછી કે આ તો હાવ આવો છે ને તેવું. મહારાજે કશું ના કર્યું, ભગવાનની ઈચ્છા. હજી સાંભળજો, બહુ સરસ નાની વાત. મારે સાગરના શબ્દો થોડા વાંચી લઈએ. શ્રીજી મહારાજનું ધાર્યું ન થયું એટલે પેલા બે ભક્તો રાજી થયા. કોણ? એ મનમાં બે રાજી થઈ ગયા કે કઈ વાંધો ને, આપણે ત્યાં મોટું ધામ કરશું, આપણે મહારાજને બાંધીને આપી, મહારાજને જેવું જોઈએ બધું આપી દેશું. ભગવાન ભગવાન છે, પણ તમને અને અમને જીવનનો કેવો પાઠ હોવો જોઈએ. કોઈ આપણું સન્માન કરે ત્યારે શું કરવું? કોઈ આપણું અપમાન કરે ત્યારે શું કરવું? આપણી ઈચ્છા પૂરી થાય ત્યારે એની સાથે કેવું બિહેવિયર કરવું? ઈચ્છા પૂરી ન થાય એની સાથે કેવું બિહેવિયર કરવું? મહારાજના મનમાં આવી ઈચ્છા હતી, એ પૂરી થઈ નહીં. રાત પૂરી થઈ, બીજે દિવસે ગઢપુર જવા ચાલ્યા. તેનાથી દરબાર એભલ ખાચર ને જીવા ખાચર બંને ઘણા પ્રસન્ન થયા. કેમ રાજી થયા? તેમણે બંને હાથ જોડ્યા, પ્રસન્ન મનથી બોલ્યા, મહારાજ આ તો કેવું છે, હવે શું બોલે? જુઓ, જે પૂરનું અન્ન જળ જેના ભાગ્યમાં ખાવા પીવાનું લખ્યું હોય ને એ તેને ત્યાં ખેંચી લાવે છે. મહારાજ તમે નક્કી કર્યું તો કરિયાણામાં રહેવું, પણ દરબાર હેલ્યા, એ તો ગઢપુરનું જ તમારે ખાવાનું લખ્યું છે. ભલે ને કોઈ ગમે ત્યાં દેશ પરદેશમાં જાય, પાછું આવવું જ પડે. ગામ વન અને પર્વતના દેવ હોય છે, તે ઘણા સમર્થ હોય. તે દેવ મનુષ્યને દેશ પરદેશમાં ભટકાવે છે,
પણ તે દેવ ક્યારે દેખ્યામાં આવતા નથી. તે દેવો પરસ્પર પ્રાણીને ખેંચે છે. તે દેવ બળવાન હોય છે, તે ખેંચીને લઈ જાય છે. ભગવાન અને સંતો જોકે દેવને આધીન નથી. આટલું બોલ્યા પછી એને ખબર પડી આ તો ભગવાન છે, આને ક્યાં દેવતાની વાત કરીએ. તેમણે તો પોતાનું શરીર પણ હરિભક્તોને અર્પણ કરી દીધું હોય છે. એટલે મહારાજને રમૂજમાં વાત કરી, મહારાજ જે ગામનું અન્નજળ લખ્યું હોય ને ત્યાં આવવું જ પડે, ગમે એટલા દૂર જાય દેશ પરદેશમાં પાછું આવવું પડે. દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. લો આ બધા ડાયલોગ તો એટલા બધા ફેમસ થઈ ગયા છે ને. આમ મહારાજને વાત કરી. હવે શ્રીજી મહારાજ, હજી જો કે શ્રીજી મહારાજ હજી કહેશે, થોડું વાંચી લઈએ ચાલો. પણ મહારાજ બહુ જબરી વાત કરે છે. ભગવાનના ભક્તો તો એક એકથી અધિક બળવાન હોય છે. જેની ભક્તિ વધારે બળવાન હોય ત્યાં ભગવાન સ્થિર થઈ જાય છે. હવે સમજાણું, પહેલાં થોડું પોતાની ઈચ્છા પૂરી થઈ એટલે મનમાં ઉત્સાહ હતો, સૂક્ષ્મ અભિમાન હતું કે મહારાજ એ તમારે ગઢપુર જ આવવું પડશે, તમારા ભાગ્યમાં ગઢપુરના જ અંજળ લખ્યા છે, ભગવાન માટે આવો વિચાર આવ્યો. પણ પાછો વિચાર વળીને બદલ્યો, કારણ કે એભલ ખાચર જોડે હતા. આ બધા જાજા શબ્દો જીવા ખાચરના હશે. એભલ ખાચર ભગવાનના પરમ ભક્ત છે. એણે કીધું, અરે મહારાજ આપ તો ભગવાન છો, આપને વળી કોઈ દેવ કે પર્વત કોણ રોકી શકે, આપ તો સ્વતંત્ર છો. પણ હા પ્રભુ, ભગવાનના ભક્તો તો એક એકથી બળવાન હોય, જેની ભક્તિ વધારે બળવાન ત્યાં ભગવાન સ્થિર થઈ જાય. આ વાત સાચી, પહેલી વાત સાચી કે આ વાત સાચી? આ વાત સાચી. મોટા શહેરોમાં ખાનપાન સુખ સગવડ વગર વધારે મળે છે, પણ ભગવાનને અને સંતોને તેમાં ભાવ નથી. પરંતુ ભક્તિને ધર્મ ઉપર ભાવ છે, તેમનો તો એ જ ઠેરાવ છે. તમે મોટું શહેર જાજા ભોગ જોઈને નથી રહેતા, ક્યાં જાજી ભક્તિ ક્યાં જાજો ધર્મ એને જોઈને જ તમે રહેવાનો નિર્ધાર કરો છો. આમ જ્યારે દરબારોએ કહ્યું ત્યારે સાંભળો, ત્યારે તે સમયે શ્રીહરિએ દરબારોને કહ્યું. હવે શ્રીજી મહારાજ એટલી સરસ મજાની વાત કરે છે, આપણે આજેના આજે જો વાંચીશું ને તો કથા ઘણી લાંબી છે અને સમય આપણો પૂરો થઈ ગયો છે. જીવનમાં શીખવા જેવું જ એ છે, બે વસ્તુ દ્વંદ્વ કહેવાય, સાનુકૂળતા પ્રતિકૂળતા, સુખ દુઃખ, ઈચ્છાપૂર્તિ ઈચ્છાનો પૂર્તિ ન થાય, સન્માન અપમાન, ધાર્યું થાય ધાર્યું ન થાય, માન મળે અપમાન મળે. ટૂંકમાં એક દિવસમાં એક કલાકમાં એક માણસની સામે આવા પ્રતિદ્વંદ્વ વારંવાર આવે છે. એક માણસે આપણી ઈચ્છા પૂરી કરી, એકે ન કરી, તો સહજ શું થાય? આસિદ ભગત, ઈચ્છા પૂરી કરે એમાં રાગ થાય, ઈચ્છા પૂરી ન કરે એમાં બોલો એમાં દ્વેષ થાય. તો પૂરી કરી એ પણ આપણા માટે ખતરનાક છે, ન પૂરી કરી એ પણ ખતરનાક છે. સાંભળજો મારી વાત, સમજાણું. સંતો માટે પણ એવું છે. સંતોએ ધાર્યું કે આ હરિભગત પાસે આટલી સેવા લેવી છે, એ હરિભગત સામેથી કે સ્વામી તમે કીધું તમે બોલો એ આપી દેવાનું, સંતો રાજી થઈ જાય. અને એકે ન આપ્યું તો સંતો કુરાજી થયા. સમજ્યા તમે? આ સત્સંગનું ગણિત નથી. સત્સંગનું ગણિત તો શું છે? આપે કે ન આપે, સન્માન કરે કે અપમાન કરે, ઈચ્છા પૂરી થાય કે ઈચ્છા પૂરી ન થાય, સાનુકૂળતા સર્જાય કે પ્રતિકૂળતા સર્જાય. પણ આપણો જે ભાવ છે, કયો ભાવ? ભગવાનના ભક્ત પ્રત્યેનો, એવો ને એવો રે બંનેમાં. ખ્યાલ આવ્યો તમને? બહુ સરસ આપણા શાસ્ત્રોમાં એટલી સરસ વાત લખી છે. ભગવાનને પ્રિય એવા જે ભક્ત છે એના લક્ષણો લખ્યું, સંનિયમ મેન્દ્રિય ગ્રામમ ગીતાજી સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતેરતા. સાંભળજો, ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા કરે છે આવો જીવ જરૂર મને પામે છે. કોણ? સંનિયમ મેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવંતિ મામેવ, હી વિલ ડેફિનેટલી એટેન્ડ ટુ મી. ભગવાનનું વચન છે, વરદાન છે, મારી પાસે આવે જ છે. આ ત્રણ વસ્તુ હોય તો, નંબર વન સંયમ, સંનિયમ ઇન્દ્રિય ગ્રામમ, ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી શકે, સંયમ રાખી શકે. નંબર બે સર્વત્ર સમબુદ્ધય, માન અપમાન સુખ દુઃખ ભૂખ તરસ ટાઢ તડકો હાનિ નુકસાન હાનિ લાભ આ બધા પ્રતિદ્વંદ્વો છે એની અંદર
સમતા રાખી શકે, બેલેન્સ રાખી શકે, પોતાના મનને રાગ અને દ્વેષથી બચાવી શકે. જોયું દાદા, લગભગ શું થાય, આવું જ થાય છે ને. મારે ન કહેવું જોઈએ, આ ગણિત એટલું ખતરનાક છે, એટલું ખતરનાક છે કે થોડી વાર માણસની ઈચ્છા પૂરી થઈ જાય એટલી વારમાં તો માણસ પોતાનું આખું જીવન એને સોંપી દે, આખું જીવન એને સોંપી દે. પેલો એકવાર ઈચ્છા પૂરી કરે એની પાછળ પોતાની એની ખોટી ઈચ્છાને 99 વાર પૂરી કરી નાખે, ખોટી ઈચ્છાને પણ એ રાગ. અને કોઈક યોગ્ય વ્યક્તિ હોય અને ક્યારેક કોઈક કારણસર ઈચ્છા પૂરી ન કરી શક્યો, પછી એની સાચી વાત હોય તો પણ 99 વાર એનું અપમાન કરે. સમજાય છે તમને? પેલા દરબારે મહારાજની ઘણી ઈચ્છા હતી, ભાવ હતો, મહારાજનો આગ્રહ પણ દેખાતો હતો, પણ કોઈ પરિણામ ન આવ્યું. શ્રીજી મહારાજે વાત બંધ કરી દીધી, મહારાજને ખબર પડી ગઈ હવે આમાં આગળ વધવા જેવું નથી. કોઈ પ્રતિભાવ ના આપ્યો, કોઈ રિએક્શન નહીં, કોઈના પ્રત્યે દુરાગ્રહ નહીં, કોઈ દ્વેષ નહીં. જોયું? પણ આ બે રાજી થઈ ગયા. કોણ? એમાં એ લોકોએ વાત કરી. પછી આગળ મહારાજ કહેશે, ભાઈ જો અમે તો છે ને કોઈના બંધાએ બંધાતા નથી, અમે તો અમારું જીવન ભગવાનને સોંપ્યું છે, એ અમને જ્યાં રાખશે જેમ રાખશે એમ અમે રહેવા નિર્ધાર કર્યો છે. આમ મહારાજ આગળ કહેવાના છે. પણ એ કહેતા પહેલાં મહારાજ કેટલી સરસ વિવેકથી એ વાત કરે છે, સમજવા જેવી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં શું કહે છે? ત્રણ વસ્તુ, સંનિયમ્યેન્દ્રિય ગ્રામમ, નંબર 2 સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવંતિ મામેવ. મારા સુધી આવે છે કોણ? ત્રીજા નંબરનો, સર્વભૂત હિતેરતા, જેના જીવનમાં સંયમ છે, જેના જીવનમાં સમતા એટલે કે બેલેન્સ છે, અને જેના જીવનમાં સર્વભૂત હિતેરતા. કોઈ આપણી ઈચ્છા પૂરી કરી એનું પણ આપણે ભલું ઈચ્છીએ, કોણે આપણી ઈચ્છા પૂરી ન કરી એનું પણ આપણે ભલું ઈચ્છીએ. જોયું? સેવા, સર્વભૂત હિતેરતા. શબ્દ જુઓ, કોઈ સંસ્કૃત સમજનારો માણસ હોય ને, જીવ પ્રાણી માત્રનું હિત કરવાની સેવા કરે છે, ઇન્દ્રિયોનો સંયમ રાખે છે, અને પ્રતિકૂળ સાનુકૂળતામાં સમતા રાખી શકે છે, એવો જે જીવ છે એ જરૂર મારા સુધી પહોંચે છે, જરૂર મારા સુધી પહોંચે છે. જોયું? રાગ દ્વેષ વ્યુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરણ. ગીતાજીમાં જે જે જગ્યાએ વાત આવી છે અદ્ભુત અમુક વાતો છે. માણસ રાગ અને દ્વેષ, અહંકાર અને આસક્તિ, એનાથી રોજ વધારે ને વધારે બંધાતો જાય છે. આ દુનિયામાં સુખ અને દુઃખ, સાનુકૂળતા પ્રતિકૂળતા, સન્માન અપમાન, સરવાળ્યા બધું એક સરખું જ છે. ધૂળનું મકાન 2 ફૂટનું કરો કે 200 માળનું કરો, એ કહેવાય શું દાદા? ધૂળનું જ કહેવાય, ધૂળનું જ છે ને. અને અંતે પણ પાછું શું થવાનું? ધૂળ જ થવાનું છે. એમાં જગતમાં જે કંઈ દેખાય છે ને બધું નાશવંત છે. અંતે શાશ્વત રહેવાના છે આપણા કર્મો, શાશ્વત રહેવાના છે આપણો ધર્મ. આપણે દરેક વાતે ધર્મ ચૂકી જઈએ છીએ. માટે શ્રીજી મહારાજની આ નાની લીલા આપણા જીવનમાં ઘણી મોટી વાત સમજાવે એવી છે. હજી મહારાજ ટકોર કરશે બંનેને, એ ભલખાચરને અને જીવા ખાચરને. તમે વાત સાંભળી અત્યાર સુધીની, થોડી યાદ રાખજો. આવતીકાલે થોડું હોમવર્ક કરીશું, એક દિવસ તમને નાનું હોમવર્ક કરવા માટે આપું. આજના આખા દિવસની અને આવતીકાલના આખા દિવસમાં તમે થોડું તપાસ કરજો. આખી દુનિયા 2 ઝઘડા વચ્ચે જ રમે છે, આખી દુનિયા. હરિભાઈ કોઠારીની કવિતા, હું તું તું ના ખેલ સદા તું ખેલતો, હું એટલે અહંકાર અને તું એટલે દ્વેષ. થઈ ગયું? મારું તારું, હું તું, રાગ દ્વેષ અહંકાર આસક્તિ, આખી દુનિયા આ 2 ઝઘડાની અંદર ફસાયેલી છે, રાગ અને દ્વેષ. હું હું તું તું ના ખેલ સદા તું ખેલતો, આગળ વધવા પાછળ બીજાને ઠેલતો, આગળ વધવા પાછળ બીજાને ઠેલતો. નામ એવું છે કે આપણે આગળ વધવું છે, બીજાને આગળ લાવવા છે, પણ પાછલા બારણે શું કામ ચાલતું હોય? કાટિયા ખેંચવા. આગળ વધવા પાછળ બીજાને ઠેલતો, પર વિકાસે આંખડી જો તારી ઠરી, પર વિકાસે આંખડી જો તારી ઠરી, તો તારા હૃદયમાં પ્રગટ સે હરી, તો તારા હૃદયમાં પ્રગટ સે હરી. હૃદયમાં ભગવાનને પ્રગટ કરવા હોય ને આટલી જ નાની ટેકનિક છે, રાગ અને દ્વેષથી બચીએ બસ. મહારાજની આ લીલા એટલી બધી પ્રેરક છે.
હજી મહારાજ બંને દરબારોને સરસ મજાનો ઉપદેશ આપવાના છે. આપણે એ ઉપદેશ આવતીકાલે સાંભળીશું. તમે બધા ભક્તો થોડો તપાસ કરજો, કેવી રીતે રાગ જન્મે છે, કેવી રીતે દ્વેષ જન્મે છે, કેવી રીતે કોઈ પ્રત્યે એટેચમેન્ટ થઈ જાય છે, કેવી રીતે કોઈ પ્રત્યે ડિટેચમેન્ટ થઈ જાય છે. આપણે આ જગતના એટેચમેન્ટથી પણ બચવાનું છે, ડિટેચમેન્ટથી પણ બચવાનું છે. હેત કરવા જેવા એક મહારાજ છે અને મોટા પુરુષ છે, એમાં હેત કરો. એ સિવાયના બધી જગ્યાએ સમતા, ભગવાન જ્યાં જ્યારે જેમ રાખે એટલું કામ કરીને પછી છૂટા, એમાં આસક્ત પણ ન થઈએ, એના રાગ દ્વેષમાં પણ આપણે ન પડીએ. દાદા 25 કડી સુધીની કથા થઈ છે, 25 થી આપણે આવતીકાલે લેશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલ